નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ જેમાં આપણે આજે શારીરિક શિક્ષણ વિભાગમાં પ્રકરણ બાર કબડ્ડી વિશે સમજૂતી પ્રાપ્ત કરવાના છીએ તો સૌ પ્રથમ કબડ્ડીનો ઉદ્ભવ વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું કબડ્ડી મૂળ ભારતીય રમત છે પ્રમાણમાં નાના અને ખુલ્લા મેદાનમાં કોઈપણ સાધનના ઉપયોગ વગર રમાય છે ભારત ઉપરાંત પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ ભૂતાન ચીન જાપાન મલેશિયા શ્રીલંકા વગેરે એશિયા ખંડના દેશોમાં પણ કબડ્ડી ખૂબ જ પ્રચલિત બની છે વર્ષો પહેલાં ભારતમાં કબડ્ડીની અલગ અલગ નામે અને અલગ અલગ સ્વરૂપે રમાતી જેમ કે પશ્ચિમ ભારતમાં હુતુતુ પૂર્વ ભારતમાં હુડુડ દક્ષિણ ભારતમાં ચીડુગુંડુ જ્યારે ઉત્તર ભારતમાં કોણ મડા તથા અન્ય નામે પ્રચલિત હતી અને હાલમાં કબડ્ડી નામે આ રમત રમાય છે શરૂઆતમાં વર્ષોથી કબડ્ડી રમત ત્રણ પદ્ધતિ રમાતી જેમાં એક મૃત પદ્ધતિ અમર પદ્ધતિ અને સજીવન પદ્ધતિ મૃત પદ્ધતિમાં જે ખેલાડી એકવાર માર ખાય તે રમતમાંથી બાકાત થતો અમર પદ્ધતિઓ માર થનાર ખેલાડી રમતમાં ચાલુ રહેતો પરંતુ માર કરનાર પક્ષને ગુણ આપવામાં આવતો જ્યારે સજીવન પદ્ધતિમાં રમતના નિર્ધારિત સમય દરમિયાન બાદ થયેલો ખેલાડી મેદાન બહાર જાય છે અને સામેની ટુકડીઓ અગાઉ બાદ થયેલો ખેલાડી સજીવન થાય છે તે હાલમાં રમતમાં આ નિયમ પ્રમાણે રમાય છે ઈસવીસન ઓગણીસો જે નેવુંમાં બેઇજિંગ ચીન ખાતે યોજાયેલી અગિયારમી એશિયન ગેમમાં કબડ્ડીનો વિધિવત સમાવેશ કરવામાં આવ્યો છે આ એશિયન ગેમમાં ભારતે કબડ્ડી માત્ર કબડ્ડી રમતમાં જ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો એશિયન ગેમમાં શરૂઆતથી આ દિન સુધી ભારત હજી રહ્યું છે તો વધુ કબડ્ડીની રમતના મેદાન વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું કબડ્ડીનું મેદાન મેદાનની વાત કરીશું તો કબડ્ડી રમતનું મેદાન સમતર તથા નરમ માટીવાળું હોય છે શારાકીય સ્પર્ધાઓમાં ભાઈઓ અને બહેનો માટે કબડ્ડી મેદાન અગિયાર બાય આઠ મીટર માપના લંબચોરસ આકારનું હોય છે જ્યારે કબડ્ડી રમત મંડળની સિનિયર એટલે કે ઓગણીસ વર્ષની ઉપરના ભાઈઓ બહેનો માટે વિભાગમાં ભાઈઓની સ્પર્ધા માટે મેદાનનું માપ તેર બાય દસ મીટર રાખવામાં આવે છે મેદાનની ચારે બાજુ ઓછામાં ઓછી ચાર મીટરની જગ્યા સમતર અને કોઈપણ જાતના અડચણ વગર હોવી જોઈએ તો મેદાન વિશે થોડી સમજૂતી પ્રાપ્ત કરીશું ઓગણીસ વય વર્ષના નીચેના વયના ભાઈઓ બહેનો માટે અગિયાર બાય આઠ મીટરનું લંબચોરસ આકારમાં આ પ્રમાણે મેદાન હોય છે તમે આ ચિત્ર આકારમાં જોઈ શકો છો મેદાનની રચના અને ઓગણીસ વયની વયથી ઉપરના વયના ભાઈઓ બહેનો માટે પણ તેર બાય દસ મીટરના લંબાઈ પહોળાઈ સાથેનું મેદાન તૈયાર કરવામાં આવતું હોય છે અમે મેદાનની વાત કરીશું તો આ પ્રતિક્ષા પ્રદેશ ટક્કરપટ્ટી મધ્યરેખા આ પ્રાંગણ કહેવાશે બંને બાજુ પ્રતિક્ષા પ્રદેશ હોય છે આ બોનસ રેખા રેખા અને દરેકના માપ અલગ અલગ હોય છે તો એના માપ વિશે આજે આપણે સમજૂતી મેળવી લઈશું તો સૌ પ્રથમ મધ્યરેખા મધ્યરેખા મેદાનના બે અર્ધ ભાગ વહેંચે છે શાકીય રમ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટે મધ્યરેખાની લંબાઈ આઠ મીટર હોય અને દરેક રેખાની પહોળાઈ પાંચ સેમી હોય છે મધ્યરેખા આક્રમણ રેખાની પણ આક્રમણ રેખા પણ કહેવામાં આવે છે જો આ મધ્યરેખા મેદાનના બે ભાગ પાડવા પાડે છે તેને મધ્યરેખા કહેવામાં આવે છે ત્યારબાદ પ્રાંગણ પ્રાંગણ કોને કહેવાય મધ્યરેખા દ્વારા વિભાજિત થયેલ દરેક ભાગ પ્રાંગણ તરીકે ઓળખવામાં આવે છે પ્રાંગણ એટલે કે બે ભાગ જે પાડવામાં આવેલા છે ખેલાડીઓ માટે તે બંને અલગ અલગ ભાગ એને પ્રાંગણ કહેવામાં આવે છે જે તમને ડાર્ક કલરમાં દેખાય છે પ્રાંગણ તરીકે ઓળખાય છે ત્યારબાદ રેખા લંગન રેખા કોને કહેવાશે કે મધ્ય રેખાને સમાંતર બંને પ્રાંગણમાં દોરેલી રેખાઓ રેખા તરીકે ઓળખાય છે મધ્ય રેખા મધ્યરેખા રેખાનું અંતર ત્રણ મીટર હોય છે જો આપણે ચિત્રમાં જોઈએ તો આ મધ્યરેખા છે એના પછી જે રેખા દોરી દોરેલી તેને લંઘન રેખા કહેવાય છે આપણે સામાન્ય રીતે પાટો ચેક કરવાનો કહેતા હોઈએ છીએ એને લંઘન રેખા તરીકે ઓળખવામાં આવે છે ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર અને ચાર પોઈન્ટ પંચોતેર મીટર જેના ભાઈઓ બહેનો માટેનું માપ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ બોનસ રેખા ખૂબ મહત્ત્વની રેખા ગણવામાં આવે છે કે લંગન રેખાની સમાંતર અને અંતરેખા તરફ રેખા એક મીટર મધ્ય રેખાથી ચાર મીટર દૂર દોરેલી રેખાને બોનસ રેખા તરીકે ઓળખવામાં આવે છે આ મધ્ય રેખા ત્યાર પછી રેખા ત્યાર પછી બોનસ રેખા તૂટક તૂટક રેખામાં દોરવામાં આવે છે તે એક મીટર દૂર હોય છે લંગન રેખાથી એ આપણે આગળ અભ્યાસ કરીશું કૌશલ્ય વિશે ત્યારે લંગ બોનસ રેખાનો કેવી રીતે ઉપયોગ થાય છે એની સમજૂતી પણ મેળવી લઈશું ત્યાર પટ્ટી ટક્કરપટ્ટી ટક્કરપટ્ટી કોને કહેવાય છે કે મ મેદાનમાં બાજુ રેખા અંદર તરફ અને બાજુ રેખા સમાંતર એક મીટર દૂર દોરેલી રેખાને બનતી પાટીને ટક્કરપટ્ટી કહેવામાં આવે છે ટક્કરપાટીનું માપ અગિયાર મીટર અને એક મીટર એટલે કે લંબાઈ હોય તેને ટક્કરપટ્ટી પટ્ટી આખું લંબાઈ હોય છે અને પહોળાઈ એક મીટર હોય છે જ્યારે ખેલાડી ટક્કર થાય ત્યારે ટક્કરપટ્ટીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ કૌશલ્યમાં આપણે સમજૂતી મેળવીશું આ રીતના ટક્કર બંને બાજુ દોરેલી હોય છે ત્યાર પછી પ્રતીક્ષા પ્રદેશ પ્રતીક્ષા પ્રદેશ કોને કહેવાય છે કે મેદાનની બંને બાજુ અંતરેખા પાછળ અંતરેખાથી બે મીટર દૂર અંતરેખા સમાંતર એક મીટર પહોળાઈવાળા પ્રતીક્ષા પ્રદેશ દોરવામાં આવે છે જેનું માપ છ મીટર બાય એક મીટર રહેશે આ મેદાન છે તો બંને બાજુ એક બે મીટર દૂર પ્રતીક્ષા પ્રદેશ દોરવામાં આવે છે જેની પહોળાઈ હોય ટક્કરપટ્ટી બાદ કરતાં તે ભાગને પાછળના ભાગમાં આ પ્રતિક્ષા પ્રદેશ દોરવામાં આવે છે પ્રતિક્ષા પ્રદેશ દોરવામાં કેટલા માસા માટે દોરવામાં આવે છે જે ખેલાડી કોઈ આઉટ થાય એ પ્રતિક્ષા પ્રદેશમાં બેસવાનો હોય છે અને વારા પરથી સજીવન થતા હોય છે રમતના સાધનો હવે કબડ્ડીની રમત માટે કબડ્ડીની રમતમાં રમવામાં કોઈ વિશેષ સાધનો જરૂર પડતી નથી પરંતુ મેદાનના અંકન માટે મેજર ટેપ દોરી ખીલા ચૂનો વ્હાઇટ પાવડર સિંગલ લાઇન મશીન જેવા સાધનોની જરૂર પડે છે મેદાન દોરવા માટે જ્યારે સ્પર્ધા માટે વિસલ સ્ટોપ વોચ ગુણપત્રકો વજનકાંટો ગ્રીન યલો અને રેડ કાર રનિંગ સ્કોરબોર્ડ પ્રાથમિક સારવાર પેટી ખુરશી ટેબલ વગેરે જરૂર પડતી હોય છે જ્યારે રમતની શરૂઆત થતી હોય છે સ્ટોપ વોચ આ મેજર ટેપ આ જ્યારે કોઈક ભૂલ કરે ત્યારે યલો અને રેડ કાર બતાવવા માટે આ બતાવતા હોય છે એનું ચિત્ર પણ છે હવે પછી કબડ્ડીના કૌશલ્ય ખૂબ મહત્ત્વનું જ્યારે તમે રમતમાં કૌશલ્ય વિશે સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત કરો તો રમત વિશે તમે સો ટકા સમજી ગયા સમજી લો હવે આગળના ભાગમાં કબડ્ડીના કૌશલ્ય વિશે સમજૂતી મેળવીશું આભાર